અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ પાસે પડેલા રિપેરિંગની કામગીરી એક સપ્તાહ બાદ પણ ચાલુ થઈ શકી નથી પાણી ફરી વળ્યા બાદ ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે એક જ જ માંગ છે કે વળતર ચૂકવવામાં આવે પછી તેઓ રિપેરિંગ કરવા દેશે બીજી તરફ નહેર વિભાગે કેનાલમાં પડેલા ગાબડા માટે જીએનએફસી કંપનીને જવાબદાર ગણાવી નોટિસ આપી છે ભરૂચ શહેરમાં પાંચમી જાન્યુઆરીથી એક જ ટાઈમ પાણી આપવામાં આવતા લોકોની હાલત કફોડી બની છે શહેરને પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ પાસે બાર મીટર પહોળું ગાબડું પડતા ડભાલી બંબુસર સામલોદ અને કવિઠા ગામની ત્રણસો એકર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે ભંગાળની જાણ થતાં નહેર વિભાગે રિપેરિંગની કવાયત હાથ ધરી છે પણ ખેડૂતો પહેલા વળતરની માંગણી કરી રહ્યા છે જ્યાં સુધી પાકને થયેલા નુકસાનનું વળતર નહીં મળે ત્યાં સુધી કેનાલનું રિપેરિંગ નહીં કરવા દેવા ખેડૂતો મક્કમ છે બીજી તરફ ભરૂચ શહેરમાં હાલ જરૂરિયાત કરતાં પચાસ ટકા જ પાણી આપવામાં આવી રહ્યું છે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર મામલે નહેર વિભાગ અને જીએનએફસી આમને સામને આવી ગયા છે જીએનએફસીના ભૂલના કારણે કેનાલમાં ભંગાણ પડ્યું હોવાનો દાવો નહેર ખાતાના અધિકારીઓ કરી રહ્યા છે વળતરના ગૂંચવાયેલા કોકડાના કારણે ભરૂચવાસીઓને તરસ્યા મરવાનો વારો આવે તેવા દિવસો હવે દૂર નથી જીએનએફસી કંપનીને અપાયેલી નોટિસ બાબતે ભરૂચ ડિવિઝનના અધિકારી નોટિસ આપી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી જીએનએફસી કંપની પાણી મેળવે છે કેનાલમાંથી પાણી પંપિંગ કરીને જીએનએફસી કંપની સુધી લઈ જવામાં આવે છે એકત્રીસમીની રાત્રિએ કેનાલમાં એકસો સિત્તેર ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું હતું પણ મોટર બંધ થઈ જતા પાણીનું લિફ્ટિંગ અટકી ગયું હતું આઠ કલાક સુધી કેનાલમાં પાણી ચાલુ રહેતા કેનાલ ઓવરફ્લો થઈ હતી અને પંપિંગ સ્ટેશનથી બે કિલોમીટર દૂર આવેલા ડભાલી ગામ પાસે ગાબડું પડી ગયું હતું વોટર લિફ્ટિંગ બંધ થયાની કેનાલ વિભાગમાં જીએનએફસી કંપનીએ જાણ જ કરી ન હતી આમ નવા વરસની શરૂઆત સાથે જ અમલેશ્વર કેનાલમાં પડેલ ગાબડું જલ્દી રિપેર કરવામાં નહીં આવે અને પૂર્વવત રીતે પાણી તેમાં નહીં છોડવામાં આવે તો ભરૂચ પરનું પાણીનું સંકટ વધુ ઘેરું બને તેમ છે ત્યારે તમામ સંલગ્ન વિભાગ યોગ્ય સંકલન કરી તેના નિવારણ માટે ત્વરિત કાર્યવાહી કરે તે આવશ્યક છે